बनासकांठा जिल्लामां पाणीनुं संकट जिल्लानी आर्थिक हालतने खराब करी रह्युं छे। बनासकांठा जिल्लाना लोकोनो मुख्य व्यवसाय खेती तेमज पशुपालननो छे। तो आ वर्षे जिल्लाना त्रण जळाशयना तळिया देखाता पीवाना पाणीने लई जिल्लाना गामडानी हालत कफोड़ी बनी हती। बनासकांठा जिल्लाना सीपू जळाशयमांथी त्रण तालुकाना 125 करता पण वधारे गामडाओ पीवानुं पाणी मेळवे छे। ચાલુ વર્ષ દરમિયાન સીપુ ડેમ ખાલી થઈ જતા પીવાના પાણી માટે ગ્રામજનોને રઝળવું પડ્યું છે। બનાસકાંઠા જિલ્લામાં આવી સ્થિતિનું નિર્માણ ન થાય તે માટે જળ સંચય ખૂબ જ જરૂરી છે। ચોમાસા ઋતુ દરમિયાન વહી જતા વરસાદી પાણીને તળાવ કૂવા અને જૂના બોરવેલમાં નાખવાથી ભૂગર્ભ તળ ઊંચા આવે તેમ બનાસ ડેરીના સહયોગથી 3 ગામોના 4 તળાવોને ઊંડા કરવામાં આવ્યા છે। બનાસ ડેરીના વાઇસ ચેરમેન પી જે ચૌધરી સાથે ધાનેરા વિભાગના ડિરેક્ટર જોઈતાભાઈ પટેલે 3 ગામોના 4 તળાવની ગ્રામજનો સાથે મુલાકાત લઈ પાણીને લગતી સમસ્યા વિશે માહિતી મેળવી હતી। ધાનેરા તાલુકાના રામપુરા મોટા નેનાવા તેમજ જડિયા ગામ ખાતે બનાસ ડેરીના સહયોગથી તળાવની સફાઈ તેમજ તળાવોને ઊંડા કરી વરસાદનું પાણી કઈ રીતે તળાવમાં નાખી શકાય તેને લઈ માહિતી મેળવી હતી। બનાસ ડેરીના વાઇસ ચેરમેન પીજે ચૌધરીએ જળસંચયના કામોને લઈ માહિતી આપતા જણાવ્યું હતું કે આ વર્ષે બનાસ ડેરીનું નિયામક મંડળ જિલ્લામાં જળસંચયના કામોને લઈ એક મત થયું છે, જેના કારણે સરકારની સુજલામ સુફલામ યોજના સાથે બનાસકાંઠા જિલ્લામાં 67 જેટલા તળાવો તૈયાર કરવામાં આવ્યા છે। જળસંચયના કામની શરૂઆત બનાસ ડેરી કરી છે। બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી સાહેબની આગેવાની હેઠળ આખી બનાસ ડેરી આ જળસંચયના કામોમાં આગેવાની લીધી છે અને અમારું જે નિયામક મંડળ છે એ આની અંદર સામેલ થઈ અને સરકારના જે સુજલામ સુફલામ યોજના હતી એપ્રિલ અને મે મહિનાની એમાં લગભગ અમે લોકોએ ટ્રસ્ટી મંડળની અંદર 67 જેટલા તળાવો બનાસકાંઠાની અંદર કરાવ્યા છે અને ખૂબ સુંદર તળાવો કરાવ્યા છે। અત્યારે આપણે ઊભા છીએ ધાનેરા તાલુકાનું જડિયા ગામ છે, જડિયા ગામનું તળાવ બહુ સુંદર બનાવેલું છે અને ડેરીના માધ્યમ થકી જે જળસંચયના કામો છે એ આગામી સમયમાં બનાસકાંઠાની જે પાણીની તકલીફો છે એ પાણીના લેવલ બહુ ઊંચા આવશે અને પાણીની તકલીફ દૂર થશે એવો અમને પાક્કો વિશ્વાસ છે। ધાનેરા તાલુકામાં સિંચાઈના પાણી માટેની માંગણી 10 વર્ષ જૂની છે તેમજ નેનાવા ગામ તરફ સુજલામ સુફલામની કેનાલ આવી શકે છે। સાથે ધાનેરા તાલુકાના ખેડૂતોએ દાંતીવાડા અને સીપુ જળાશયમાં નર્મદાનું પાણી આપી ધાનેરા તાલુકાનો સમાવેશ કરી પાણી માટેની રજૂઆત કરવાનું ખેડૂતો ચૂક્યા ન હતા। બનાસ ડેરી દ્વારા જળસંચયના કામોને પણ ખેડૂતોએ સફળ માન્યું છે। એટલે આ કામગીરી બનાસ ડેરી વતી હારી જ થશે અને ગમોગમ જો તળાવ ઊંડો કરે તો પાણી તળો ચાવશે એ નક્કી જ છે અને વરસાદ ઓછો થાય તો આ સીપુરી નદી નેર થોડી આ બાજુ આવે ને ખેંચાય ભરી તો અમારે એથી વધારે ફાયદો એ થાય। કેવી તકલીફે પાણી લઈને ધાના તાલુકા પાણી ધાનેરા તાલુકા ઉપરથી પાલનપુર ઉપરથી કડાણા ડેમમાંથી આવે પાણી આવી શકે એમ બીજું તો કોઈ શક્ય નથી। કડાણા ડેમમાંથી સીપુમાં ભાઈ નોખે દોતીવાડા દોતીડામાંથી સીપુ સીપુમાંથી મારે પકી રહેલી ટેઠે આવશે આ બાજુ તળાવો જે ખોદાઈ એનો ફાયદો થાય હા ફાયદો ઘણો ફાયદો એમ તો તળ તો ઊંચા આવે છે ને એ કારણે તો ઢોરે નહીં પીવા નથી પાણી સુનામ તમારે બારશો ગગડા ભાઈ। ધાનેરા તાલુકાના 3 ગામોમાં 4 તળાવોની સફાઈ કરી ઊંડા કરવામાં આવ્યા છે। હાલની ધાનેરા તાલુકાની પરિસ્થિતિ જોતા પાણી માટે થતા કામો મહત્ત્વના માનવામાં આવે છે।